ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છે? મજામાં ને? ચાલો આજે આપણે ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી ભાગ 2 જોવાનો છે. તો બધા પોતાની સ્વાધ્યાય પોથી ખોલે, ગણિત ગમ્મત બધા પોતાની સ્વાધ્યાય પોથી ખોલે. તેમાં આપણે ચેપ્ટર નંબર 12 ભણીએ છીએ, આપો અને લો. બધા ચેપ્ટર નંબર 12 ભણીએ છીએ, આપો અને લો. તેમાં પેજ નંબર 61 ખોલે. બધા પોતાનું પેજ નંબર 61 ખોલે. તેમાં આપણે દાખલા નંબર 9 આવ્યા છીએ. તમને ગઈકાલના વિડીયોમાં મેં તમને 10 પ્રશ્ન અહીંયા સુધી પૂર્ણ કરાવ્યા હતા. તો આજે આપણે દાખલા નંબર 9 જોવાનો છે. 5 મિત્રોએ એક દુકાનદાર પાસેથી મણકા ખરીદ્યા. 5 મિત્રોએ એક દુકાનદાર પાસેથી શું ખરીદ્યું? મણકા ખરીદ્યા. તેમાંથી 10 મણકાની કેટલી માળા બને એક અને કેટલા મણકા છૂટા રહે તે જણાવવાનું છે. આપણે શું કરવાનું છે? જે દુકાનદાર પાસેથી મણકા ખરીદ્યા છે તેમાંથી 10 મણકાની કેટલી માળા બને અને કેટલા મણકા છૂટા રહે તે આપણે નીચે જવાબ આપવાના છે. આપણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે. તો આપણે મણકા જોઈએ. જોઈએ 5 મિત્રોના નામ છે, નમિત, ઉષા, નમન, નરેશ અને નરેન. મણકા આપ્યા છે બધા ખરીદ્યા તે 14, 12, 27, 35 અને 38. જો આપણે એક ઉદાહરણમાં સમજાવ્યું છે, 10 મણકાની બનતી માળા લખવાની છે અને બીજા ઉદાહરણમાં બાકી રહેતા મણકા લખવાના છે. બીજા ઉદાહરણમાં શું કરવાનું છે? જે આપણે બાકી રહેતા હોય તે મણકા લખવાના છે. જોઈએ આપણે નમિતે 14 મણકા ખરીદ્યા છે. નમિતે શું કહ્યું છે? 14 મણકા ખરીદ્યા. 14 ખરીદ્યા છે તેથી દશકની સંખ્યા કેટલી થશે? એમાં દશક કેટલા આપ્યા છે? 1 અને 1 એકમ 4 આપ્યા છે. તો દશક આપ્યા હોય તેટલી માળા બને. આપણે પુસ્તકમાં જોયેલું છે, દશક આપ્યા છે તેટલી માળા બને અને બાકીના મોતી છૂટા રહે. બાકીના મણકા શું થશે? છૂટા રહેશે. આપ્યું છે અહીંયા જો 10 મણકાની બનતી માળા એટલે શું થાય? દશક. દશક કેટલા છે અહીંયા? 1 અને બાકી રહેલા મણકા એટલે એકમ. એકમ કેટલા છે? 4. તો એ જ રીતના આપણે બીજી રકમ જોવાની છે. ચાલો લખીએ બધા સાથે. ઉષા, ઉષાએ કેટલા મણકા ખરીદ્યા છે? 12. તમારે દશકની રકમ કેટલી છે? 1 અને એકમની રકમ 2. તો 10 મણકાની બનતી માળા કેટલી લખવાની છે આપણે અહીંયા? 1. વેરી ગુડ. અને એકમ કેટલા છે અહીંયા? 2. તો બાકી રહેતા મણકા કેટલા આવશે? 2. સાવ સરળ રીતે છે, તમને બધાને આવડી જશે. ચાલો નમન. નમને 27 મણકા ખરીદ્યા છે. તેમાં દશકની રકમ 2 છે અને એકમની રકમ 7 છે. તો આપણે 2 અને 7 છૂટા પાડીને લખીએ જેથી દશક અને એકમ બંને આવી જાય. એ જ રીતના નરેશે 35 ખરીદ્યા છે. તો 35માં દશક 3 છે અને એકમ 5 છે. 3 અને 5. નરેને 38 મોતી ખરીદ્યા છે તેથી એના 3 દશક છે અને 8 એકમ છે. તો 3 મણકા જે છે એ માળા બને છે અને જે એકમ છે તે 8 છે. તો 8 મોતી છૂટા રહે છે. સાવ સરળ રીત છે એટલે બાળકો તમને આવડી જશે. ચાલો આગળ જોઈએ. દાખલા નંબર 1. નમિત અને ઉષા પાસે થઈને કુલ કેટલા મણકા થાય? નમિત અને ઉષાના કુલ કેટલા મણકા છે તે દાખલો ગણવાનો છે. તો અહીંયા લખી શકો છો તમે નમિત અને ઉષા. તેના આપણે કુલ મણકા ગણવાના છે. કુલ મણકા કેટલા થાય? શું આપ્યું છે અહીંયા? કુલ મણકા કેટલા થાય? તો નમિત પાસે કેટલા છે? 14 અને ઉષા પાસે 12. તો હું અહીંયા લખી શકું 14 નમિત પાસે અને ઉષા પાસે 12. તેનો કુલ સરવાળો કરીએ. ચલો 14માં 12 ઉમેરવાના છે. તો આપણે પહેલાં એકમની રકમ જોઈએ. 4માં 12 ઉમેરીએ તો કેટલા? 4માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 6. વેરી ગુડ. અને દશકની રકમ 1 અને 1 2. 26 થાય. તો નમિત અને ઉષા પાસે કુલ મણકા 26 છે. કુલ મણકા કેટલા છે? 26. એ જ રીતના બીજો દાખલો જોઈએ. ઉષા અને નમન પાસે થઈને કુલ કેટલા મણકા છે? તો પહેલાં ઉષાના આપ્યા છે અને પછી નમનના આપ્યા છે. તો આપણે કુલ મણકા કહેવાના છે. કુલ મણકા હોય તેથી તેનો સરવાળો થાય. કુલ મણકા હોય તો શું થાય? સરવાળો. તો ઉષાના કેટલા છે? 14 અને નમનના, સોરી, ઉષાના કેટલા છે? 12 અને નમનના 27. તો 12 અને 27 હું અહીંયા લખી શકું. આપણે તેનો સરવાળો કરવાનો છે. કુલ મણકા માંગ્યા છે તેથી સરવાળો કરવાનો થાય. 2માં 7 ઉમેરીએ એટલે એકમની રકમ આવી જાય. તો 2માં 7 ઉમેરો બધા. 7, 8 અને 9. 2માં 7 ઉમેરીએ તો કેટલા થાય? 9. 1 અને 2 ઉમેરીએ તો 1, 2 ને 3. તો કુલ દશકની રકમ કેટલી થશે?
ત્રણ, તો ઉષા અને નમન પાસે કુલ 39 મણકા થાય. કુલ કેટલા મણકા થાય? 39. ચલો જોઈને લાખલો ગણી લો બધા. ગણાઈ ગયા? વેરી ગુડ. ચલો પાછળ જોઈએ દાખલા નંબર 3. બધા પેજ ખોલે અને 62 નંબરનું પેજ ખોલે. બધા પેજ ફેરવીને 62 નંબરનું પેજ ખોલે. જોઈએ નમન અને નરેશ પાસે થઈને કુલ કેટલા મણકા થાય. નમન અને નરેશના કુલ કેટલા મણકા થાય તે લખવાનું છે. તો અહીંયા હું નમન લખી શકું અને નીચે નરેશ. આપણે કુલ કેટલા મણકા છે તે જોવાનું છે. ચલો આગળના પેજે રકમ જોઈએ. નમનની કેટલી છે? 27 અને નરેશની 35. તો 27 અને 35 લખું. 27 અને 35, નમનની 27 ને નરેશની 35. કુલ મણકા કીધા છે તેથી સરવાળો કરીએ. ચલો 7માં 5 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 7, 8, 9, 10, 11, 12. 5 ઉમેરી દીધા તો 12નો બગડો. એકમમાં શું લખાશે? બગડો. ને વધી પડી 1, જે દશકમાં જશે. હવે દશકની રકમ ગણીએ. 1, 2, 3, 4, 5, 6 થઈ ગઈ. 6, વેરી ગુડ. તો નમન અને નરેશ પાસે કુલ 62 મણકા થાય. કુલ કેટલા મણકા થાય? 62. ચલો દાખલા નંબર 4. નરેશ અને નરેન પાસે થઈને કુલ કેટલા મણકા થાય? નરેશ અને નરેન કુલ કેટલા મણકા થાય તે આપણે જાણવાનું છે. તો આપણે નરેશના કુલ કેટલા મણકા છે? નરેશના 35. તો 35 લખું અહીંયા. અને નરેનના કેટલા છે અહીંયા રકમમાં? નરેનના 38. 35 અને 38. તો હું નરેનના 38 લખી શકું. તો આપણે કુલ મણકા કીધા છે તેથી સરવાળો કરવાનો થશે. આપણે 5માં 8 ઉમેરવાના છે. એકમની સંખ્યા 5 અને 8 છે તો 5માં બધા 8 ઉમેરો તો કેટલા આવે બાળકો? 5માં 8 ઉમેરીએ તો 13. વેરી ગુડ. 13નો તગડો. વધી પડી 1. ચલો 3 ને 3, 6 અને 1 વધી 7. તો કુલ કેટલા દશકમાં આવશે? 7. તો નરેશ અને નરેન પાસે કુલ 73 મણકા થાય. કુલ કેટલા મણકા થાય? 73. ચલો દાખલા નંબર 5. નમિત અને નરેશ પાસે થઈને કુલ કેટલા મણકા થાય? પહેલા કોના આપ્યા છે? નમિતના અને બીજા નરેનના. તો આપણે નમિત અને નરેનના કુલ મણકા જોવાના છે. ચલો નમિતના મણકા જોઈએ. 14 છે અને નરેશના 35 છે. નમિતના કેટલા છે? 14 અને નરેનના કેટલા આપ્યા છે અહીંયા? 38. તો કેટલા મોતી લેવાના? મણકા લેવાના છે 38. તો 14 અને 38નો સરવાળો કરવાનો છે. 4 અને 8 એકમની રકમ છે. તો પહેલાં આપણે એકમની રકમનો સરવાળો કરીએ. 4માં 8 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? વેરી ગુડ. 12. કેટલા થાય? 12. 12નો બગડો. વધી પડી 1. ચલો વધી 1 અને 1 રકમ અને 3 રકમ. જ્યાં દશકની રકમ કેટલી છે? 1 અને 3 અને 1 વધી. તો કુલ કેટલા થશે? 1, 2, 3, 4 અને 5. કુલ કેટલા થશે દશકની સંખ્યા? 5. તો નમિત અને નરેશ નરેન પાસે કુલ 52 મણકા છે. કુલ કેટલા મણકા છે? 52. ચલો દાખલા નંબર 6. ઉષા પાસે નમિત કરતાં કેટલા મણકા ઓછા છે? શું આપ્યું છે અહીંયા? ઓછા. કેટલા મણકા ઓછા છે? ઉષા પાસે નમિત કરતાં કેટલા ઓછા છે તે જોવાનું છે. ઓછા હોય ત્યારે આપણે બીજી રકમ જે છે પહેલાં લઈએ છીએ. આગળ મેં તમને દાખલામાં શીખવાડી દીધું છે. તો આપણે પહેલાં નમિતની રકમ લખીએ અને પછી ઉષાની રકમ લખીએ, એટલે ઓછા છે તે રકમ આવી જશે. ચલો નમિત પાસે કેટલા મણકા છે? નમિત પાસે 14 અને ઉષા પાસે 12. તો આપણે 14માંથી 12 બાદ કરવાના છે. 14માંથી 12 બાદ કરવાના છે. તો પહેલાં આપણે એકમની રકમ જોઈએ. 4માંથી 2 જાય તો 2. વેરી ગુડ. 1માંથી 1 જાય તો 0. દશક 0 આવશે જ્યારે એકમ 2 આવે છે. તો ઉષા પાસે નમિત કરતાં 2 મણકા ઓછા છે. ઉષા પાસે નમિત કરતાં 2 મણકા ઓછા છે. ચલો એ જ રીતના અહીંયા ઓછા છે તે જ આપ્યું છે. નમન પાસે નરેશ કરતાં કેટલા મણકા ઓછા છે? ઓછા હોય ત્યારે આપણે પહેલાં બીજી રકમ લખવાની છે, નરેશની ને પછી નમનની, એટલે ઓછા મણકા આવી જશે. ઓછા મણકા આવી જશે અહીંયા. ચલો
નરેશની આગળ કેટલી રકમ આપી છે? 35. જ્યારે નમનની કેટલી રકમ આપી છે? 27. તો આપણે 35માંથી 27 બાદ કરવાના છે. તો બધા 35માંથી 27 બાદ કરે. ચલો એકમ જોઈએ. એકમ 5 અને 7 છે. 5માંથી 7 બાદ થાય ન થાય? તો 5 ઉપર 10 કો લઈને 15 લખીએ, જ્યારે આગળની સંખ્યામાં 2 લખીએ, 3 ઉપર 2. 2માંથી 2 બાદ જાય તો 0. 15માંથી 7 બાદ કરીએ બધા. ચલો 15 લીટા કરીને 7 બાદ કરે. કેટલા વિધા બાળકો? 8. વેરી ગુડ. નમન પાસે નરેશ કરતાં કેટલા મણકા ઓછા છે? 8. નરેશ પાસે નરેન કરતાં કેટલા મણકા ઓછા છે? આમાં પણ ઓછા આપ્યા છે, તો આપણે પહેલાં નરેનના લખીએ બીજી રકમ, ને પછી નરેશના લખીએ બીજી રકમ. શું લખવાની છે? નરેશના. અહીંયા શું લખવાનું? ઓછા મણકા. કેટલા મણકા ઓછા છે તે લખવાનું છે. તો નરેનના કેટલા મણકા છે? અહીંયા નરેનના 38 મણકા છે રકમમાં. કેટલા છે? 38. જે નરેશના કેટલા છે? 35. નરેશને કેટલા છે? 35. તો આપણે ઓછા મણકા શોધવાના છે. ચાલો 8માંથી 5 બાદ થાય. વેરી ગુડ. તો 8માંથી બધા 5 બાદ કરે, કેટલા વધે? 3. વેરી ગુડ. તો એકમના સ્થાનમાં 3, અને દશક જોઈએ. 3માંથી 3 બાદ કરીએ તો 0. દશક કેટલા આવશે? 0. તો જવાબ શું આવ્યો? નરેન પાસે નરેન કરતાં 3 મણકા ઓછા છે. નરેન કરતાં કેટલા મણકા ઓછા છે? 3. ચાલો દાખલા નંબર 9. નરેન પાસે ઉષા કરતાં કેટલા મણકા વધારે છે? વધારે હોય તો આપણે પહેલી રકમ જ લખવાની છે. અહીંયા પણ જો નરેશ પાસે નમિત કરતાં કેટલા મણકા વધારે છે? તો આ બંને દાખલામાં વધારે એમ કીધું છે, તો આપણે પહેલી રકમ લખીએ, પહેલાં નરેન અને પછી ઉષા, એટલે કેટલા વધારે છે તે આવી જશે. વધારે મણકા બાદ બાકી કરીએ તો આપણે વધારે મણકા મળી જશે. અહીંયા પણ એ જ રીતના નરેશના, અને એમાંથી આપણે બાદ કરીએ નમિતના, એટલે વધારે મણકા હોય તે આવી જાય. અહીંયા વધારે મણકા છે તે આપણો જવાબ આવશે. ચલો નરેનના કેટલા મણકા આપ્યા છે? નરેનના 38 મણકા આપ્યા છે રકમમાં. અને ઉષાના કેટલા આપ્યા છે? ઉષા પાસે કેટલા મણકા છે? 12. તો આપણે બાદ બાકી કરીએ. એ જ રીતના અહીંયા આપ્યા છે નરેશના કેટલા મણકા છે? નરેશ પાસે 35. કેટલા છે? 35. અને નમિત પાસે 14. નમિત પાસે કેટલા છે? 14. આ તમારી રકમમાં જ બધી રકમ આપી છે. ચાલો 38માંથી 12 બાદ કરવાના છે, અહીંયા 35માંથી 14 બાદ કરવાના છે. અહીંયા એકમની રકમ જોઈએ. 8માંથી 2 બાદ થાય? હા થાય. તો 8માંથી બધા 2 બાદ કરે, કેટલા વધ્યા? 6. વેરી ગુડ. એકમના ખાનામ લખો 6, અને 3માંથી 1 બાદ કરીએ દશકમાં 2. વેરી ગુડ. તો નરેન પાસે ઉષા કરતાં 26 મણકા વધારે છે. કેટલા મણકા વધારે છે? 26. ચાલો નરેશમાંથી નિમિત્તના મણકા બાદ કરવાના છે. 35માંથી આપણે 14 બાદ કરવાનું છે. 5માંથી 4 બાદ જાય તો 1, અને 3માંથી 1 જાય તો 2. તો જવાબ શું આવે? અહીંયા નરેશ પાસે નમિત કરતાં 21 મણકા વધારે છે. થઈ ગયો બાળકો? ચાલો આ બધા દાખલાના જવાબ તમે લખી લો. આજનું તમારું હોમવર્ક શું છે બાળકો? આજે તમને જે સ્વાધ્યાય પોથીમાં મેં 1 થી 10 દાખલા ગણાવ્યા, પેજ નંબર 61 અને 62 ઉપરના 1 થી 10 દાખલા ગણાવ્યા છે, તે તમારે વ્યવસ્થિત રકમ લખીને મેં જે રીતના સ્વાધ્યાય પોથીમાં કર્યા છે એ જ રીતના તમારે તમારી નોટમાં ગણવાના છે. તો આજનું હોમવર્ક બધા લખી લેશે. આજે મેં તે જે તમને દાખલા ગણાવ્યા છે, આ 1 થી 10 દાખલા તમારે ગણવાના છે. શું ગણવાનું છે? 1 થી 10 દાખલા ગણવાના છે. નોટમાં તમારે 1 થી 10 દાખલા ગણવાના છે.